Hello, student. Standard 6. Subject. ગુજરાતી. Last meeting આપણે ટોમ અને એનો વાર્તા જોઈ હતી. મેં કીધું હતું કે પ્રશ્ન આપણે નેક્સ્ટ પીરિયડમાં લખીશું, બરાબર? તો આજે પ્રશ્ન લખી લઈએ. પાઠ 10. તમારા ઘરમાં કોણ અટક ચાળા કરે છે, કેવી રીતે? એવી રીતે બે માર્કનો પ્રશ્ન છે. તો ઘણા લખ્યું છે કે અમારા ઘરમાં કોઈ અટક ચાળા કરતું નથી, પણ બે માર્કના પ્રશ્નમાં એક લાઈન લખો એ ચાલે ના ચાલે? એટલે વ્યવસ્થિત વિચારી વ્યવસ્થિત લખવાનું, માર્ક જોઈને લખવાનું. પછી અમારા ઘરમાં કોઈ અટક ચાળું કરતું નથી એ પ્રશ્ન સાચો જવાબ, પણ બે માર્કમાં એક લાઈન લખો એટલે એક જ માર્ક આવે, બરોબર? માર્ક એક જ આવે. ચલો પ્રશ્ન છે, ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો શા માટે? ટોમને પોતાની ઉપર આફત આવી હોય એવું કેમ લાગ્યું? તો ટોમને
દીવાલ રંગતા પહેલા ટોમ પોતાની ખાસ સીટી કેમ વગાડી રહ્યો હતો? બે ડગલા પાછળ ખસે જોડે
બેનને ટોમના કામમાં રસ્સા માટે પડ્યું. બેનને ટોમના કામમાં રસ્સા માટે પડ્યું. સખત આનંદ આવે છે. તમે પોતાના ચહેરા પરની ખુશી શા માટે છુપાવી? લખો
બપોર સુધી આખી દિવાલ 3 વાર કેવી રીતે રંગાય? દિવાલ રંગાવી દીધા. ચાલો પછી પેજ નંબર 184 એના પ્રશ્નોના મોસમ આવી મહેનતની કવિતા આપણે જોઈ હતી. હવે સામે વાતચીત છે, પ્રશ્નો છે. કવિતાની જે લીટી તમને ગમી હોય આપણે લખવાનું કે લખો એ તમારે લખવાનું. તમે ખેતર જોયું છે ત્યાં શું શું જોયું? તમે કેટલા ખેતર જોયા છે કે ભાઈ હા મેં ખેતર મારા ગામડે ગયું તો ત્યાં મેં જોયું હતું, તો ખેતરમાં બળદ હતા, હળ હતું, 3-4 આંબાના મોટા વૃક્ષ હતા, બરોબર, એક નાનું કાચું ઘર હતું, પાક ઉગ્યું હતું. ખેતર અને વાડીમાં શું તફાવત? તો ખેતરમાં અનાજ થાય અને વાડીમાં ફળ ઝાડ હોય, બરોબર. ખેતરમાં અનાજ ઉગે અને વાડીમાં ફળના ઝાડ હોય. ખેતરમાં સાંભળો, તમારે જાતે લખવાનું છે. એટલે ખેતરમાં 4-5 મહિને પાક લઈ લે, પાક લઈ લે અને બીજો પાક વાવે. જ્યારે વાડીમાં નાનાથી લઈને મોટા સુધી ઝાડ કરે અને પછી એ પાક લે છે, બરાબર. હવે ખેડૂત કયા કયા કામ કરતા હોય છે? તો ખેતરમાં ખેડૂત હળ કરે, ચલાવીને ખેતરની માટી ઊંચી નીચી કરે છે, ખેતર ખેડે છે, જમીનમાં અનાજ વાવે છે, પછી નીંદણ દૂર કરે છે અને પાક લે છે, પાકને છૂટું કરે છે અને પછી વેચે છે, બરાબર. તમને ખેતરમાં ઘરમાં કયા કયા કામ આવડે છે? તો તમને કયા કામ આવડે છે? તો કે ભાઈ હું મારા ઘરે કપડાં વાળું છું, વાસણ ઘૂસીને ગોઠવું છું અને ખેતરમાં મને હજી કોઈ કામ આવડે નહીં, ના આવડે ખેતર. પછી તમને ખેતરમાં સૌથી વધુ શું ગમે? તો કે ભાઈ મને ખેતરમાં સૌથી વધારે જે લીલો પાક ઉગ્યો હોય એ ગમે. ખેતરમાં કયા કયા ઓજારો હોય છે? તો આગળ આપણે જોયું ખેતરમાં હળ હોય, પછી દાતરડું હોય, ખુરપી હોય, બરોબર, પાવડો કુવાડી જેવા ઉજારો હોય છે. તમારી આસપાસ કયા કયા પાક થાય છે? તો આપણી આસપાસ, આપણે તો સિટીમાં રહીએ એટલે પાક ના થાય, પણ કપાસ હોય, મગફળી હોય,
ઘઉં હોય, બરોબર, પછી શાકભાજી હોય, બધા પાક થાય. જો તમારે ખેતર હોય તો ખેતરને કયા કયા નામ આપવું? તો ખેતર હોય તો ખેતરને નામ શું આપીએ? લીલું ખેતર, બરોબર. પછી બીજું કયું નામ આપો? લીલું ખેતર આપો. પછી નાનું ખેતર હોય તો નાનું ખેતર, મોટું ખેતર આવા નામ આપીએ. તમને જે નામ ઠીક લાગે લખવાનું. આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો લોકો કામ કરતા હોય, ફિલ્મ આવે પિક્ચરમાં આવે તો જેને જે રીતે એક્ટિંગ કરવી હોય, અભિનય કરવો હોય એ રીતે કરે. ચલો, ખાવાના આધારે કરવું હોય તો રાઈટ ને ખોટું હોય તો રોંગ કરો. પેજ નંબર 185 એમાં જ કરો કે વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતર ખેતર મેદાન થઈ ગયા. ખોટું, વરસાદ એવો નહોતો આવ્યો કે નદીમાં પૂર આવ્યું. ખેડૂતોએ નહેરના પાણીથી સિંચાઈ કરી. ખોટું, ખેડૂતે વરસાદના પાણીથી. ખેતરના પાન પવનમાં લહેરાય છે, સાચું. આકાશમાં કાળા વાદળો અને કુંજળી કલ્લોલ કરે છે, કુંજળી કલ્લોલ કરે છે પણ આકાશમાં વાદળ દેખાતા નથી, એટલે ખોટું. અનાજના ઢગલા કરવા માટે ગાળ માટીની જગ્યા તૈયાર કરાય છે, સાચું, બરોબર. હવે જેવા નીચેના જેવા વાક્ય બોલો અને બીજું એને અનુરૂપ કાવ્ય પંક્તિ બોલે, બરોબર. નદીઓના પાણી કારણે સરસ પાક થયો છે, લોકો ખુશ છે, તો કાવ્ય પંક્તિમાં આગ ક્યાં છે? કવિતામાં છે ક્યાંય? તો કે આ પંક્તિમાં છે, જુઓ. નદીઓના જળ નીતર્યા, લોકોમાં લીલા લહેર, રે ભાઈ મોસમ આવી મહેનતની, બરોબર. એ લખવાનું. સ્વચ્છ આકાશમાં પંખીઓ સુંદર ગાન કરી રહ્યા છે, તો શું છે? ઉપર ઉજળા આભમાં કુંજણીઓના કિલોલ, બરોબર. ખેતી માટેના સાધનો લઈ લો, આપણે ખેતર બોલાવે છે. લીઓ પછેડીને દાંતરડા, આજ સીમ કરે છે. માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત એને ફળાવશે. રણના પોતે માનવી દેનારો ભગવાન, બરોબર. આપણે સાથે મળીને કામ કરીશું તેનાથી આપણો દેશ સુખી થશે. રંગે સંગે કામ કરીએ, થાય મુલક આભાર, બરોબર. ચલો, હવે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા, સૂરજના તડકામાં ચમકતા પીળા રંગવાળું ખેતર, એટલે એમાં આવશે સોના વરણી. ઉપર તમને આપેલા છે કૌંસમાં શબ્દો આપેલા છે, સોના વરણીમાં એક લખો, પછી લખી દેજો. મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી ગુજરાતની નદી કહેવાય. તો નદીઓ, બરોબર, બે નદીઓ છે ત્યાં બે લખો. અમારા ગામમાં વીજળી પાણી બધું મળી રહે છે, પૂરતું અનાજ મળે છે, સારા મકાનો બની ગયા છે, બરોબર. તો ત્રણ નંબરમાં આવે લીલા લહેર. લીલા લહેરમાં લખો ત્રણ નંબર. આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં, આ વર્ષે ખેતર લીલું છમ છે. તો ચાર નંબરમાં લખો મહેર, બરોબર. મહેર છે ત્યાં ચાર નંબર. મારી મમ્મીએ શર્ટ ધોઈ ધોઈ ઉજળો કરી દીધો, તો ઉજળો કોના જેવો? દૂધ. તો દૂધ નામમાં લખો પાંચ. દિવાળી નજીક છે એટલે મારી દાદી અમારા માટીના ઘરને લીપે છે, તો છ નંબરમાં લખો લીપી ગુપી. ન વર્ણું ન લેસન, બાય કાલથી વેકેશન. તો સાત નંબરમાં લખો મોસમ. અને આ મને સપનું આવ્યું કે મારા ઘરમાં સોના ચાંદીના ઘરેણા, તો એના શું હોય? ઢગલે ઢગલા, એમાં લખો આઠ નંબર, બરોબર. થઈ ગયું.